વેલકમ અગેન. આજે સ્ટાર્ટ કરીશું આપણે ઉપગણ. તો ઉપગણ, ઉપ એટલે શું કે એક ગણનો પાર્ટ, એક ભાગ, બરાબર. કે ગણ આપ્યો હોય એનો એક ભાગ લઈએ આપણે, તો એને શું કહેવાશે? ઉપગણ. ફોર એક્ઝામ્પલ, હું તમને એવું કહું કે તમારી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓનો ગણ, બરાબર, એટલે કે તમારી સ્કૂલમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે, સ્ટાન્ડર્ડ 1 થી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધી દરેક વિદ્યાર્થી આવી જશે એની અંદર. ઓકે, હવે હું એવું કહું કે ગણ બી જે છે એ તમારી ક્લાસના 11th સાયન્સના સ્ટુડન્ટ્સનો ગણ છે, બરાબર. હવે એ જે 11th સાયન્સના સ્ટુડન્ટ છે, બરાબર, એ તો જે તમામ વિદ્યાર્થીઓનો ગણ છે એની અંદર ઓલરેડી આવવાના છે. ઓકે, એટલે શું થયું કે જે તમામ વિદ્યાર્થીઓનો ગણ હતો એનો જ એક ભાગ બન્યો, બરાબર, 11th સાયન્સના સ્ટુડન્ટનો ગણ. તો એ બી જે ગણ છે એ સબસેટ ઓફ એ થવાનો, બરાબર. બી ગણ જે છે એના અંદર આવેલો છે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો ગણ એ લઉં છું હું, ગણ એ A is equal to, એના ઘટકો લો 1, 2, 3, 4, 5, 6, અને ગણ બી ના આપી લઉં છું. બી બરાબર શું લીધું આપણે? ગણ 1, 2, 3, 4, 5, 6. હવે હું ગણ એ લઉં, એ બરાબર એના ઘટકો લઈશ 3, 4, 5, બરાબર. તમારું ગણ બી જે છે એમાં 1, 2, 3, 4, 5, 6 ઘટકો છે, અને ગણ એ ની અંદર 3, 4, 3, 4, 5. તો 3, 4, 5 જે ઘટક છે એ ગણ બી ના અંદર આવેલા છે, બરાબર. માટે ગણ એ ઇઝ સબસેટ ઓફ બી લખાશે. શું લખાશે? ગણ એ સબસેટ ઓફ બી. શા માટે? કારણ કે ગણ એ ના દરેક ઘટક શામાં આવેલા છે? ગણ બી ની અંદર. માટે આના પરથી ઉપગણની વ્યાખ્યા શું થશે કે જો ગણ એ ના પ્રત્યેક ઘટક ગણ બી ના પણ ઘટક હોય તો તેને તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહે છે. ઉપગણ કહે છે. હવે તેને સંકેતમાં સરાવળ દર્શાવાય છે. તેને સંકેતમાં એ સબસેટ બી અથવા એ ઉપગણ બી પણ વંચાશે, એ સબસેટ બી વડે દર્શાવાય છે. હવે સપોઝ હું એવું લઉં કે સી ઇઝ ઇક્વલ ટુ 8, 7, 9, બરાબર. હવે 8, 7, 9 જે છે એ ગણ બી ના અંદર આવે છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો 8, 7, 9 છે તો આની અંદર કોઈ પણ તમારું 8, 7 કે 9 નથી આવેલું ઘટક, બરાબર. માટે અહીં સી ડઝ નોટ સબસેટ ઓફ બી, ડઝ નોટ સબસેટ, સોરી બિલોંગ લખાયું છે, ડઝ નોટ સબસેટ ઓફ બી. એનો મતલબ શું કે સી ના જે દરેક ઘટકો છે એ ગણ બી ના અંદર આવેલા નથી. જો એવું લખવું હોય, દર્શાવવું હોય આપણે, તો સી ડઝ નોટ સબસેટ ઓફ બી એવું લખાશે. ઓકે, હવે આ જ વ્યાખ્યાને હું બીજી રીતે લખીશ, ઉપગણની વ્યાખ્યાને. જો સ્મોલ એ બિલોંગ્સ ટુ એ, જ્યારે સ્મોલ એ બિલોંગ્સ ટુ એ, ત્યારે સ્મોલ એ બિલોંગ્સ ટુ બી હોય તો એ સબસેટ ઓફ બી. જે ઉપગણની વ્યાખ્યા છે એને આપણે બીજી રીતે લખી છે, જો કોઈ નવું નથી કર્યું. શું લખ્યું છે? કે જ્યારે સ્મોલ એ બિલોંગ્સ ટુ એ, ત્યારે સ્મોલ એ બિલોંગ્સ ટુ બી હોય તો શું થાય? એ સબસેટ ઓફ બી. એટલે કે એ જે એ ના અંદર ઘટક આવેલા હોય એ બી માં પણ જો આવેલા હોય તો શું કહેવાશે? એ સબસેટ ઓફ બી, બરાબર. અને જો લખવું હોય તારે જે લખાશે, જો એ બિલોંગ્સ ટુ એ તો સી બિલોંગ્સ ટુ બી ઇમ્પ્લાઇઝ એ ઇઝ સબસેટ ઓફ બી, બરાબર. જો એ બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ બી, એ બિલોંગ્સ ટુ બી, તો શું થાય? આ જે તમારું ચિહ્ન છે એ સારું છે, ઇમ્પ્લાઇઝ, જેને ગુજરાતીમાં કહેવાશે પ્રેરક. જો તો, બરાબર, કે જો એ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી હોય તો શું મળે છે? એ ઇઝ સબસેટ ઓફ બી, બરાબર.
આકાશ એટલે રાખવાનું છે આ તમારું શું થશે ઇમ્પ્લાઇઝ બરાબર અને શું કહેવાય છે આ ચિહ્ન છે તમારું એ પ્રેરક છે ઓકે હવે સપોઝ કે તમારી આ ઉપગણની વ્યાખ્યા છે બરાબર એમાં શું થયું કે એ એ ના જે ઘટક છે એ બી માં તો આવેલા જ હોય પરંતુ બી ના બધા ઘટક એ માં આવેલા હોય એવું જરૂરી નથી બી માં ઘટક કદાચ આવેલા પણ હોય ક્યાં તો બધા ઘટક ન પણ આવેલા હોય બરાબર સપોઝ જો બી ના દરેક ઘટક પાછા એ માં આવેલા હોય જો એ ના દરેક ઘટક ગણ બી માં આવેલ હોય તેમજ ગણ બી ના દરેક ઘટક ગણ એ માં આવેલા હોય તો એ અને બી કેવા તમારા સમાન ગણ થવાના તો એ અને બી સમાન ગણ થશે બરાબર શું છે કે એ ના બધા ઘટક બી માં આવેલા છે એટલે એને શું લખાય એ ઇઝ સબસેટ ઓફ બી આ તમારી વ્યાખ્યા છે જો એને આપણે જ્યાં તમારું વિધાન લખેલું છે જો આપણે ગાણિતિક રીતે લખવું હોય તો આ રીતે લખાશે કે જો એ સબસેટ ઓફ બી એટલે કે એના દરેક ઘટક બી માં આવેલા છે અને બી ઇઝ સબસેટ ઓફ એ બરાબર આવું હોય તો શું થાય એ ઇઝ ઇક્વલ ટુ બી આ શું છે ડબલ ઇમ્પ્લાઇઝ જેને કહેવાય છે દ્વિપ્રેરણ ઇંગ્લિશમાં કહેવાય છે ડબલ ઇમ્પ્લાઇઝ ઓકે અને આનો મતલબ શું થાય છે તો અને તો જ તો અને તો જ બરાબર શું છે કે જો એ સબસેટ ઓફ બી અને બી સબસેટ ઓફ એ હોય તો શું મળે છે એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યાં તો તમારું ડબલ ઇમ્પ્લાઇઝનો મતલબ શું કે જો તમે આ લઈ લો તો આના બરાબર તમને આ મળશે બરાબર હવે સપોઝ તમે એ ઇઝ ઇક્વલ ટુ બી લઈ લેશો તો એના બરાબર તમને શું મળવાનું છે આ બરાબર એટલે બંને લખી શકાય છે કે જો એ સબસેટ બી અને બી સબસેટ એ તો અને તો જ એ ઇઝ ઇક્વલ ટુ બી થાય એટલે કે એ બી ના અંદર આવેલો હોય અને બી એ એના અંદર આવેલો હોય તો એ બંને ગણ સમાન છે એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી કહેવાશે સપોઝ તમે બંને ગણ સમાન આપેલા હોય તો એના પરથી શું લખાય કે એ ઇઝ સબસેટ ઓફ બી લખાય એન્ડ બી ઇઝ સબસેટ ઓફ એ બરાબર આ જે તમારી સાઇન છે એ ડબલ ઇમ્પ્લાઇઝ આપણે વાંચીશું જેને ગુજરાતમાં દ્વિપ્રેરણ પણ કહેવામાં આવે છે ઓકે હવે એ ઇઝ સબસેટ ઓફ બી આ જે છે તમારું એ ઇઝ સબસેટ ઓફ બી તો એ ને શું કહેવાશે બી નો ઉચિત ગણ કહેવાય છે બરાબર એ સબસેટ ઓફ બી માં એ ના દરેક ઘટક ગણ બી માં આવે હોવાથી એ ને ગણ બી નો ઉચિત ઉપગણ ઉચિત ઉપગણ કહે છે અને ગણ બી ને અને ગણ બી ને સુપરસેટ અધિગણ ને ગણ એ નો અધિગણ જે ઇંગ્લિશમાં કહેવાય છે સુપરસેટ સુપરસેટ કહે છે બરાબર શું છે કે એ ના ઘટક જે છે એ બી માં આવેલા હોય તો એ ને શું કહેવાય છે ગણ બી નો ઉચિત ગણ કહેવાય ઉચિત ઉપગણ કહેવાય અને એ તો બી જે છે એ તમારો મોટો છે બરાબર છે સપોઝ આ તમારો બી જે છે આપણે જોડે લખેલું છે બી ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5, 6 છે અને ગણ એ તમારો 3, 4, 5 છે તો આ જે તમારો બી છે એ સબસેટ ઓફ બી તો એના ઘટક તમારા બી માં આવેલા છે એટલે આ જે તમારો ગણ એ છે એને શું કહેવાશે ઉચિત ઉપગણ અને બી ના જે ઘટકો છે એ એના કરતા ઓબ્વિયસલી વધારે હોવાના તો એને શું કહેવાશે કે બી જે છે એને ગણ એ નો અધિગણ કહેવાય છે અધિગણ ને ઇંગ્લિશમાં કહેવાય છે સુપર સેટ ઓકે તો આ છે તમારી ઉપગણની ડેફિનેશન લખી લો હવે જોઈશું આપણે વાસ્તવિક સંખ્યાઓનું ગણ આરના ઉપગણ તો
તો આપણે જે ઇન્ટ્રોડક્શન 1.1 કર્યું હતું એની અંદર જે સંખ્યાઓનો સમૂહ છે સંખ્યાઓનો ગણ એના વિશે અભ્યાસ કર્યો હતો. જે રીતે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, સમય સંખ્યાઓનો ગણ, અસમય સંખ્યાઓનો ગણ અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ વિશે અભ્યાસ કર્યો હતો. તો આપણે એની અંદર જોયું હતું કે જે વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર છે બરાબર, એની અંદર એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા તો આપવાની જ, એન ઇઝ સબસેટ ઓફ આર. આ એ તમારો શું છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ કે જેની અંદર પ્રાકૃતિક સંખ્યા પણ આવે છે બરાબર, એટલે એન ઇઝ સબસેટ ઓફ આર. પછી ઝેડ, ઝેડ ઇઝ સબસેટ ઓફ આર, બધી પૂર્ણાંક સંખ્યાઓ પણ આવવાની. એ જ રીતે સમય સંખ્યા આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ તો ક્યુ ઇઝ સબસેટ ઓફ આર બરાબર, અને ક્યુ અને ત્યારબાદ આઈ, આઈને આપણે શું કહ્યું હતું અસમય સંખ્યાઓ બરાબર, ઇન્ટરનેશનલ નંબર, તો આઈ પણ તમારો આની અંદર આવશે. તો જે તમારો આર છે વાસ્તવિક સંખ્યાનો ગણ છે એની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થશે બરાબર. તો હવે જે આપણે જોવાના છે કે આરના ઉપગણો તરીકે અંકાર જોવાના છે બરાબર. આરનો ઉપગણ અત્યાર સુધી આપણે ઉપગણ જે છે એને સામે દર્શાવતા હતા છગડે રાઉન્ડ અંદર ગણકો લખીને દર્શાવતા હતા બરાબર, પણ હવે આપણે ઉપગણને અંતરાલ સ્વરૂપે દર્શાવવાનું છે. તો આપણે અંતરાલ કયા કયા આવે છે અને એને કેવી રીતે ડિફાઈન કરાય એના વિશે જોઈશું. તો ફર્સ્ટ છે તમારું વિવૃત અંતરાલ, જેને કહેવાય છે વિવૃત એટલે કે ઓપન ઇન્ટરવલ, અંતરાલ એટલે કે ઇન્ટરવલ અને વિવૃત એટલે કે ઓપન. તો વિવૃત અંતરાલ એટલે ઓપન ઇન્ટરવલ બરાબર. ફોર એક્ઝામ્પલ હું બે ઘટક લઈ લઉં છું, એ બી બિલોંગ્સ ટુ આર એટલે કે એ બી જે છે એ સામા આવેલા છે આર એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર બે સંખ્યા આવેલી છે એ અને બી, આપણે જનરલ ફોર્મ લીધું છે. હવે એને આપણે ઓપન ઇન્ટરવલ તરીકે દર્શાવી શકીએ. તો ઓપન ઇન્ટરવલ જે સાઇન છે બરાબર, તમારો ઇન્ટરવલ કેવો આવશે આ રીતે તમારો બ્રેકેટ આવશે. તો એને ડિફાઈન કેવી રીતે થાય, તો એ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એક્સ એ સાઇન વચ્ચે આવેલું છે એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. ઓકે, હવે જો આને આપણે સંખ્યા રેખા દર્શાવવું હોય તો કેવી રીતે આવશે, આ તમારી સંખ્યા રેખા છે બરાબર. સપોઝ હું અહીં લઈ લઉં છું એ અને અહીં લઈ લઉં છું બી, તો શું આપ્યું છે કે એક્સ જે છે એ એ અને બીની વચ્ચે આવેલો છે, પણ તમારો એ અને બીની વચ્ચે છે એ પણ નથી લેવાનો અને બી પણ નથી લેવાનો બરાબર. તો જે નથી લેવાનું ત્યાં આપણે ખાલી રાઉન્ડ કરીશું, એ અને બી નથી લેવાના આપણે બરાબર. હવે એના સિવાય જે બાકી એની વચ્ચે આવેલા છે એ બધી સંખ્યાઓ આપણે લેવાની છે. તો આ તમારું જે સંખ્યા રેખા છે એમાં એ અને બી સિવાયના જે સિવાયની જે વચ્ચેની સંખ્યાઓ છે એ તમારી આ ઇન્ટરવલની અંદર આવશે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું તો ખરેખર આવશે ક્ષમતા લઈ લો એ બીની જગ્યા પર. તો એના ઇન્ટરવલ લખીશું થ્રી એટ બરાબર. તો થ્રી એટ માટે શું લખાશે કે એક્સ જ્યાં થ્રી ઇઝ લેસ ધેન એક્સ લેસ ધેન એટ, આનો મતલબ શું કે એક્સ જે છે એ ત્રણ અને આઠની વચ્ચે આવેલો છે, ત્રણ પણ નથી લેવાનો અને આઠ પણ નથી લેવાનો. હવે જો સંખ્યા રેખા પર હું દર્શાવું તો સંખ્યા રેખાની ઉપર આ તમારું ઝીરો આવશે અને આ બધું તમારી બધી દર્શકતા આવવાની નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન પછી થઈ જશે એટ, આગળ આવશે નાઇન બરાબર. આ બધું તમારી માઇનસ સંખ્યા, ઓકે, આ તમારી સંખ્યા રેખા છે બરાબર. હવે ત્રણ એક્સેસ છે ત્રણ અને આઠની વચ્ચે આવેલી સંખ્યાઓ છે બરાબર, એટલે કે ત્રણ નથી લેવાના, જે આપણે વસ્તુ નહીં લેવાનું હોય એને આપણે ખાલી રાઉન્ડ કરીશું બરાબર, અને આઠ પણ નથી લેવાના એટલે એને આપણે ખાલી રાઉન્ડ કરીશું. અને ત્રણ અને આઠની વચ્ચેની બધી સંખ્યાઓ લેવાની છે બરાબર, એટલે બધી સંખ્યાઓ સામે બધી સંખ્યાઓ કેમ, કારણ કે તમારા એ બી સામાથી સામા લીધા છે આપણે આરમાંથી લીધા છે, એ બી સામા આવેલા છે આર એટલે વાસ્તવિક સંખ્યાની અંદર આવેલા છે, અને વાસ્તવિક સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા બધી સંખ્યાઓ આવે છે. માટે તમારું ખાલી ફોર ફાઈવ સિક્સ સેવન નહીં આવશે, બધી સંખ્યાઓ જે ત્રણ અને આઠની વચ્ચે આવેલી છે બધી સંખ્યાઓ સમાવેશ થશે. ઓકે, આ તે તમારો વિવૃત અંતરાલ જેને કહેવાય છે ઇંગ્લિશમાં ઓપન ઇન્ટરવલ, ઓપન ઇન્ટરવલને આ રીતે લખાય છે. ઓકે, હવે જોઈશું આપણે સંવૃત અંતરાલ. સેકન્ડ છે સંવૃત
અંતરાલ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ ઇન્ટરવલ. હવે જો આપણે એને એબીના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખાશે. ક્લોઝ ઇન્ટરવલના જે કાઉન્ટ્સ છે તમારે આ રીતે આવશે. એક્સ જ્યાં એ ગ્રેટર ઇક્વલ ટુ એક્સ ગ્રેટર ઇક્વલ ટુ હવે શું થયું તમારું? હવે એ અને બી તો લેવાના જ છે, પણ એના વચ્ચેની બધી કિંમત પણ લેવાની છે. તો આપણે આ 3 8 માટે જ જોઈ લઈએ. તો આ છે તમારું 3 8 બરાબર એક્સ, જ્યાં 3 x જે છે 3 x ઇક્વલ ટુ 8 છે બરાબર. હવે આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ તો આ પ્રમાણે આવશે. હવે શું છે કે 3 અને 8 ની વચ્ચે સંખ્યા તો બધી લેવાની જ છે, પરંતુ આપણે 3 અને 8 નો પણ સમાવેશ કરવાનો છે. આ તમારું સૌથી અંતરાલનું બરાબર સંખ્યા રેખા ડિફાઈન થશે. આ તમારું 0 1 2 3 4 5 6 આ 7 8 અને આ તમારું 9 બરાબર. આ સાઈડ બધી નેગેટિવ ગુણાકાર આવશે. હવે શું આપ્યું છે કે એક્સ જે છે એ કોની કોની વચ્ચે છે? તો 3 અને 8 ની વચ્ચે, પરંતુ 3 ≤ x છે એટલે કે એક્સ ની વેલ્યુ 3 પણ છે બરાબર. 3 પણ છે એટલે આપણે રાઉન્ડ તો કરીશું પણ કેવું ભરે એનો મતલબ શું કે 3 પણ આપણે લેવાના છે. ઓકે, અને ≤ 8 છે એટલે કે આપણે 8 તો રાઉન્ડ કરીશું પણ એ પણ કેવું ભરે. શા માટે? કારણ કે 3 અને 8 બંનેને આપણે લેવાના છે અને એની વચ્ચે તો કરું જ, એટલે કે 3 અને 8 ની વચ્ચેની જેટલી પણ સંખ્યાઓ આવેલી છે એ બધી સંખ્યાઓનો સમાવેશ એની અંદર થશે બરાબર. તો અહીંયા પછી આ શું લખાશે તમારું કે 3 8 આ તમારું શું વચ્ચે ક્લોઝ ઇન્ટરવલ બરાબર સંપૂર્ણ અંતરાલ. તો એની પણ કેટલું થશે? એક્સ જ્યાં 3 ≤ x ≤ 8. ઓકે, એક્સ ની કિંમત 3 અને 8 અને એની વચ્ચે આવે છે બરાબર. હવે જોઈશું આપણે સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ જોઈ લઈએ. વિવૃત સંવૃત અંતરાલ. વિવૃત એટલે શું? તો ઓપન. સંવૃત એટલે શું? તો ક્લોઝ. ઓપન ક્લોઝ ઇન્ટરવલ. ઓકે, હવે જોઈ લઈએ આપણે. ફર્સ્ટ આપણે એની માટે જ લખીશું દરેકની અંદર. તો સંવિવૃત એટલે તમારું શું? ઓપન એટલે આ તમારો એ ઓપન બરાબર. પછી છે સંવૃત એટલે કે બી જે છે તમારો ક્યાં પ્રોફાઇલ છે? સંવૃત અંતરાલ બરાબર. એટલે આ તમને ચિહ્ન આવશે તો ઇઝ ઇક્વલ ટુ આ બ્રેકેટ બરાબર. હવે આને જો ડિફાઈન કરવું હોય તો એક્સ જ્યાં હવે એ આપણે શું છે તો ઓપન છે એટલે એ તમારે નથી રહેવાના. તો એ ઇઝ લેસ ધેન એક્સ. હવે બી ના બાજુમાં શું છે? તો ક્લોઝ ઇન્ટરવલ એટલે કે આપણે બી નો પણ સમાવેશ કરવાનો છે એટલે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી લખાશે. સમજાય છે તમને? જો આપણે ઓપન ઇન્ટરવલ ની ડેફિનેશન શું છે તે ડિફાઈન કરીએ છીએ ને, તો એક્સ જે છે એ અને બી ની વચ્ચે આવે છે ખાલી લેસ ધેન છે. ઓકે, જ્યારે સંવૃત અંતરાલ ની અંદર શું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય એટલે એ સંખ્યાનો પણ સમાવેશ થાય. તમારું બી અહીં સંવૃત અંતરાલમાં આપેલો છે એટલે તમારું બીનો સમાવેશ આપણે કરવાનો છે, એટલા માટે એક્સ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ બી લખાશે. હવે જો આપણે સંખ્યામાં લખવું હોય 3 8 માટે જ લખીએ તો આ તમારું 3 8 એક્સ જ્યાં 3 ≤ x લેસ ધેન ઇક્વલ ટુ 8 એટલે હવે સંખ્યા રેખા શું થવાનું તમારું? આ તમારી સંખ્યા રેખા છે આ 0 1 2 3 4 5 6 7 8. ઓકે, હવે 3 જે છે લેસ ધેન એક્સ છે, લેસ ધેન ઇક્વલ ટુ નથી, મતલબ 3 તમારે લેવાના નથી એટલે તમારું ખાલી રાઉન્ડ આવશે. અને એક્સ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 8 એનો મતલબ શું કે રાઉન્ડ કરવાનું છે પણ કેવું ભરે એટલે કે 8 તમારો આવશે અને 3 અને 8 ની વચ્ચેની દરેક સંખ્યાઓ આવશે બરાબર. આ રીતે તો એ શું કહેવાશે? વિવૃત સંવૃત અંતરાલ, જે ઇંગ્લિશમાં કહેવાય છે ઓપન ક્લોઝ ઇન્ટરવલ. બધી સમજ? તમારું શું છે? આ ઓપન ઇન્ટરવલ છે. જો ઓપન ઇન્ટરવલ હોય તો જે આ તમારું જે સંખ્યા છે એ આપણે લેવાની નથી બરાબર. હવે 8 તમારું શું આપ્યું છે? એના બાજુમાં ક્લોઝ ઇન્ટરવલ એટલે કે 8 તમારે લેવાના છે બરાબર. અને 3 અને 8 ની વચ્ચે તમામ સંખ્યાઓ આપણે લેવાની છે. હવે 4 લાસ્ટ સંવૃત વિવૃત
કહેવાશે ક્લોઝ ઓપન ઇન્ટરવલ. બરાબર. હવે એની માટે લખીશું તો હવે સમૃદ્ધ છે એટલે એ આગળ તમારો આ મોટો બ્રેકેટ આવશે બી ઓપન ઇન્ટરવલ બરાબર ઇઝ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ હવે ક્લોઝ ઇન્ટરવલ છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ સોરી એ તમારું લેસ ધેન ઇક્વલ ટુ આવશે અને ઓપન ઇન્ટરવલ બી પાસે છે એટલે બી તમારું ફક્ત લેસ ધેન બરાબર. હવે શંકા માટે લખીશું તો આ થ્રી એટ એક્સ જ્યાં બી લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન એટ. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે હવે આપણે સંખ્યા ખબર કેવી રીતે દર્શાવવા બરાબર. ત્રણ આગળ તો શું છે ક્લોઝ ઇન્ટરવલ થ્રી લેસ ધેન ઇક્વલ ટુ એક્સ છે એટલે ત્રણની વેલ્યુ તમારી આવવાની બરાબર. ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન તો થ્રી લેવાના છે એટલે ત્યાં રાઉન્ડ કરી દઈએ ઓકે. અને થ્રી આપણે લેવાના છે એટલે શું આવશે બરાબર ભરેલું રાઉન્ડ આવશે અને એક્સની વેલ્યુ શું છે આઠ નથી લેવાની આપણે તો ત્યાં આપણે ખાલી રાઉન્ડ કરી દઈએ ઓકે. હવે આપણે થ્રી લેવાના છે અને ત્રણ અને આઠ બધી સંખ્યાઓ લેવાની છે તો આ તમારી સંખ્યા રેખા આ પ્રમાણે આવશે જેની અંદર આપણે ત્રણ લેવાના છે અને થ્રી લેઝર ઇક્વલ ટુ એક્સ આપ્યું છે એટલે ત્રણ અને આઠની વચ્ચેની તમામ સંખ્યાઓ કે જેની અંદર આપણો સમાવેશ થશે નહીં. તો આ થયું તમારું સમૃદ્ધ વિવૃત અંતરાલ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લોઝ ઓપન ઇન્ટરવલ ઓકે. તો આ થયા તમારા કેપિટલ આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ઉપગણો તરીકે અંતરાલ લખી લો. હવે આપણે જોઈશું રાતગણ જેને ઇંગ્લિશમાં કહેવાય છે પાવર. સપોઝ મેં ગણ લઈ લો એ એ ઇઝ ઇક્વલ ટુ જેના ઘટકો છે ટુ થ્રી બરાબર. હવે આ ગણ જે છે એના હું ઉપગણ લખીશ તો ફર્સ્ટ તમારું ઉપગણમાં શું આવે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે કે ફાઈવ તમારો આવશે ઓકે. પછી છે તમારો ઘટક બી ટુ આપેલો છે કે ટુ તમારો ઉપગણ થવાનો બરાબર. પછી ઘટક તમારો થ્રી છે થ્રી તમારો ઉપગણ આવશે અને ગણ પોતે પણ પોતાનો ઉપગણ હોય તો તમારો ટુ થ્રી પણ ગણ એટલો ઉપગણ થશે. તો આ શું થયા એના ઉપગણ એના ઉપગણો બરાબર. હવે એના ગણ એ જે છે એના ઉપગણ દ્વારા જે ગણ બને છે એને શું કહેવાય છે ઘાતગણ બરાબર. શું કહેવાય ઘાતગણ કહેવાય ઓકે. અને ઘાતગણને શું કહેવાય છે પાવર સેટ જેને પી ઓફ એ વડે દર્શાવાય છે. ઘાતગણની વ્યાખ્યા આ પ્રમાણે આવશે કે જો ગણ એ ના ગણ એ ના ગણ એ ના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહે છે જેને પી ઓફ એ વડે દર્શાવાય છે. પી ઓફ એ એટલે કે પાવર ઓફ એ બરાબર. ઘાતગણ એટલે પાવર સેટ કહેવામાં આવે છે. વ્યાખ્યા શું લખી આપણે ગણ એ ના તમામ ઉપગણોથી બનતા ગણ તો આ બધા શું છે ગણ એ ના ઉપગણ એનાથી જે ગણ બને છે એને શું કહેવાય છે કે ગણ એ નો ઘાતગણ. એ ઘાતગણ સરળ દર્શાવ્યા છે પી ઓફ એ બરાબર. તો આ ગણ એ છે તમારો ગણ એ તમને આપ્યો હોય ટુ થ્રી એના પરથી તમારો ઘાતગણ પી ઓફ એ એ તમારે શું આવશે કે એના ઉપગણોનો ગણ એના ઉપગણ કયા કયા છે તો ફાઈવ ટુ થ્રી ટુ થ્રી ઓકે. આ તમારો શું છે શું થવાનો કે એના તમામ ઉપગણોથી બનતો જે ગણ છે એને શું કહેવાશે ઘાતગણ પી ઓફ એ ઓકે. હવે અગર લખવું હોય તો આ તમારું શું આવશે પી ઓફ એ ઘાતગણની સંખ્યા કેટલી બરાબર. તો ટુ રેઝ ટુ ટુ બરાબર ફક્ત લખીશ દેવાના આપણે અને કેટલા ઘટકો આપ્યા છે બે બેની ઘાત તમારી આવશે બે ઇઝ ઇક્વલ ટુ ફોર. તો તમારો ઘાતગણ છે એના ઘટકની સંખ્યા કેટલી છે તો ફોર વન ટુ થ્રી ફોર બરાબર. હવે આપણે વ્યાપક સ્વરૂપે લખીએ વ્યાપક સ્વરૂપ એટલે કે આને લખવા માટે એન ઓફ પી ઓફ એ એન ઓફ પી ઓફ એનો મતલબ શું કે પી ઓફ એ ના ઘટકોની સંખ્યા કેટલી છે નંબર ઓફ પી ઓફ એ એટલે કે ઘાતગણ જે છે એના ઘટકો કેટલા છે તો આ તમારા શું આવવાના ફોર બરાબર. હવે વ્યાપક સ્વરૂપ જોઈએ તો જો
प्रेक्टिस करता रहो आज।